નમસ્કાર મિત્રો આપણે નાનપણથી કોઈ સંખ્યાની તરત પછીની સંખ્યા કોઈ સંખ્યાની તરત પહેલાંની સંખ્યા ઉપરાંત કોઈપણ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આ તમામ બાબતો વિશે શીખ્યું છે ઉપરાંત કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેની વચ્ચેની સંખ્યાઓ માટે પણ આપણે ઘણી બધી બાબતો શીખી છે તો આપણે એના માટે એક નાનું ઉદાહરણ લઈએ અને ત્યાર પછી સમય સંખ્યાઓ કોઈ પણ બે આપેલી હોય તો તેની વચ્ચેની કઈ કઈ સંખ્યાઓ આવે તેના વિશે પણ આપણે આજે થોડીક માહિતી મેળવીએ અહીં આપણને બે સંખ્યાઓ આપેલી છે ત્રણ અને દસ આ બંને પૂર્ણ સંખ્યાઓની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તો આપણે સામાન્ય રીતે પણ કહી શકીએ કે ત્રણ અને દસની વચ્ચે જે સંખ્યાઓ એટલે કે ચાર પાંચ છ આ બધી સંખ્યાઓ આવશે પરંતુ આપણે તેને સંખ્યા રેખાની મદદથી જોઈએ તો અહીં આપણને એક સંખ્યા રેખા આપી છે જેમાં શૂન્યથી દસ સુધીની તમામ સંખ્યાઓ દર્શાવેલી છે જેમાં બે સંખ્યાઓ ત્રણ અને દસ આ બંનેની વચ્ચે જે જે સંખ્યાઓ આવે છે તે આપણે જોઈએ તો આપણને અહીં સ્પષ્ટ દેખાય છે કે ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે આપણને અહીં વચ્ચે છ સંખ્યાઓ મળે છે આવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ આપણે લઈએ એ જોઈએ ઋણ ત્રણ અને ધન ત્રણ આ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે આ બાબતને પણ આપણે સંખ્યા રેખા પર જોઈએ તો અહીં શૂન્યથી જમણી તરફ આપણને ધન અંકો અને શૂન્યથી ડાબી તરફ આપણને ઋણ સંખ્યાઓ દેખાય છે જેમાંથી ઋણ ત્રણ અને ધન ત્રણ આ બંનેની સંખ્યાઓ આપણે જોઈએ તો આપણને મળે છે ઋણ બે ઋણ એક શૂન્ય એક અને બે આ રીતે ધન ત્રણ અને ઋણ ત્રણ આ બંનેની વચ્ચે આપણને કુલ પાંચ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે અહીં આપણને બે સમય સંખ્યાઓ આપી છે ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણની વચ્ચેની સંખ્યાઓ આપણે શોધવી છે અહીં ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણ આ બંનેનો છેદ અલગ અલગ છે તેથી આ બંનેની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટે આપણે બંનેનો છેદ પહેલાં સમાન કરવો પડશે જુઓ જે પ્રથમ સમય સંખ્યા છે ઋણ ત્રણના છેદમાં પાંચ એને અંશ અને છેદ બંનેમાં ત્રણ વડે ગુણતા આપણને મળે છે ઋણ નવના છેદમાં પંદર અને બીજી સમય સંખ્યા ઋણ એકના છેદમાં ત્રણ એને પણ અંશ અને છેદમાં પાંચ પાંચ વડે ગુણતા ઋણ પાંચના છેદમાં પંદર હવે આપણને જે બે સંખ્યા મળી ઋણ નવના છેદમાં પંદર અને ઋણ પાંચના છેદમાં પંદર આ બંનેનો છેદ સમાન છે માટે આપણે આને સંખ્યા રેખા પર દર્શાવી શકીશું હવે આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવીએ સંખ્યા રેખા પર આપણે જોઈ શકીએ છીએ કે ઋણ બેના છેદમાં પંદર ઋણ ત્રણના છેદમાં